વિશ્વ આદિવાસી દિવસે ડેડિયાપાડામાં આદિવાસીઓની નીકળેલી જંગી રેલી. આ પ્રસંગે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ રાષ્ટ્રપતિને સંબોધીને ડેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યુનો દ્વારા ઘોષિત આજે વિશ્વ આદિવાસી દિવસ કે બંધારણમાં આદિવાસીઓ માટેની જોગવાઈઓ છે તેનો આજે પણ અમલ થતો નથી, જેમાં શિક્ષણ રિઝર્વેશન, અનુસૂચિત પંચ, અનુસૂચિત છ, પેસા એક્ટ જેવા કાયદાઓ છે તે લાગુ કરવામાં આવે. આ અંગેની અમારી અને અમારી લાગણી અને માંગણી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડશો એવી અપીલ કરી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આજે જે રીતે દેશમાં આદિવાસી સમાજ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે, અમે એનાથી ખૂબ દુઃખી છીએ. અમે દેશના મૂળ માલિક છીએ. આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, સિંચાઈ, આરોગ્ય, રોજગારી અને કનેક્ટિવિટી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે એવી પણ અમારી માંગ છે. અને દેશમાં આદિવાસીઓ પ્રત્યે જે પણ દુઃખદ ઘટનાઓ બને છે તે બાબતે અને અન્ય ન્યાય મળે એવી પણ તેમણે માંગ કરી હતી. આ અગાઉ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજને સંદેશો આપી આદિવાસીઓના રીત રિવાજ, પરંપરાઓ અને અસ્તિત્વને ટકાવી રાખવા આદિવાસી રીત રિવાજો અને પરંપરાઓ, દેવી દેવતાઓ, પૂજાવિધિ જાળવી રાખવા શું કરવું જોઈએ અને કઈ રીતે સંસ્કૃતિ ટકશે તે બાબતે ડેડિયાપાડા તાલુકાના તમામ ગામોના પૂજારીઓ અને ગામના વાવાઉચે સાથે ચર્ચા વિચારણા કરી ચિંતન શિબિર યોજવામાં આવી હતી. દીપક જગતાપ, ZS TV, રાજપીપરા. રાષ્ટ્રપતિ માન્ય દ્રૌપદી મુર્મુને સંબોધીને અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે. આજે જે રીતે દેશમાં આદિવાસી સમાજ પર જે અત્યાચારો થાય છે, મણિપુરમાં જે રીતના અત્યાચારો થયા છે, મધ્યપ્રદેશ દરેક વિસ્તારમાં આદિવાસીની જે આજે હાલત બનાવવામાં આવી છે, ત્યારે અમે એનાથી ખૂબ દુઃખિત છે અને પીડિત છે. ત્યારે અમે દેશના રાષ્ટ્રપતિને કહેવા માગીએ છીએ, અમે આ દેશના મૂળ માલિક છીએ. અમે આદિવાસીઓને જે બંધારણમાં પ્રાવધાન છે એ બંધારણની 5મી અનુસૂચિ 6, પેસા 1 અને અમારા જેટલા પણ પ્રાવધાન છે તમામ પ્રાવધાન લાગુ કરવામાં આવે. આદિવાસી વિસ્તારમાં શિક્ષા, સિંચાઈ, રોજગારી, આરોગ્ય અને કનેક્ટિવિટી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે એવી અમારી આજે માગણી હતી. અમે માન્ય નાયબ કલેક્ટરશ્રીને સંબોધીને મારફતે માન્ય રાષ્ટ્રપતિશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે. અને જે પણ દેશમાં આદિવાસી સમાજ પર જે પણ દુઃખદ ઘટના ઘટે છે એ ઘટનાઓ પર રોક લગાવવામાં આવે, આદિવાસીઓને ન્યાય આપવામાં આવે એ અમારી આજે માગણી છે.